શું ગુજરાત સરકારની પાસે આ 1544 કરોડ રૂપિયા ભરવાના પૈસા નથી? શું ગુજરાત સરકાર એટલી બધી ગરીબ છે? નમસ્કાર દર્શક મિત્રો, શું ગુજરાત સરકાર ગરીબ છે? લાગે છે તો એવું જ, કારણ કે 74 નગરપાલિકાઓના લગભગ વીજળી અને પાણીના જે બિલ છે એ 1544 કરોડ રૂપિયાની રકમ બાકી છે, હજુ સુધી ભરવામાં આવી નથી. આપણે જાણીએ કે ભાઈ કોઈ ગરીબ માણસ હોય તો એ બિલ નહીં ભરે, તો એનો મતલબ એમ જ થયો કે શું ગુજરાત સરકાર પણ ગરીબ છે કે આ આટલું બિલ ભરાતું નથી. તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, દિવ્યા ભાસ્કરનો એક અહેવાલ છે, એની અંદર એમ જણાવવામાં આવ્યું છે કે આપણા ગુજરાત રાજ્યની ટોટલ 156 નગરપાલિકાઓ છે, રાઈટ? એમાંથી 74 નગરપાલિકાઓ એવી છે કે જેમણે વીજળી અને પાણી એના જે ટોટલ બિલ છે એ 1544 કરોડ રૂપિયાના બિલ ભર્યા નથી. ફરીથી એક વખત આંકડો કહું છું કે કદાચ સાંભળવામાં ભૂલચૂક નહીં થાય, 1544 કરોડ રૂપિયા આ નગરપાલિકાઓએ ભર્યા નથી. એમાં આ જે 74 નગરપાલિકાઓ છે એમાંથી 463 કરોડ રૂપિયાના વીજળીના બિલ છે અને 1080 કરોડ રૂપિયા જે છે એ પાણીના બિલ છે જે આ 74 નગરપાલિકાઓએ ભર્યા નથી. 10 લાખથી વધારે રકમ હોય એવી 74 નગરપાલિકાઓની હાલત અત્યારે નાદાર સ્થિતિમાં આવી ગઈ છે. હવે સૌથી વધારે જે નગરપાલિકાઓ છે કે જેમણે બિલ નથી ભર્યા એમાં સુરેન્દ્રનગર 63 કરોડ રૂપિયા, ભુજ 130 કરોડ રૂપિયા અને ગાંધીધામ 120 કરોડ રૂપિયા. આટલા બિલ અત્યાર સુધીમાં આ નગરપાલિકાઓએ ભર્યા નથી. હવે આ નગરપાલિકાઓનું કહેવું એમ છે કે ગ્રાન્ટના અભાવે અમે બિલ ભરી શકતા નથી અને ઓક્ટ્રોયની જે અમારી આવક આવતી હતી એ અમારી બંધ થઈ ગઈ છે. હવે જે મેજર નગરપાલિકાઓ છે જેની કરોડોની રકમ છે એ તમને એક આંકડા બતાવી દઈએ, અને આ જે આંકડો છે એ માત્ર લાઇટ બિલનો છે, પાણીના બિલ આની અંદર એડ નથી કર્યા. તો ભુજની અંદર 41 કરોડ રૂપિયા ભરવાનું બિલ બાકી છે, સુરેન્દ્રનગર 63 કરોડ, સાવરકુંડલા 55 કરોડ, માળિયા મોરબીમાં 45 કરોડ, અમરેલી 44 કરોડ, ગોધરા 11 કરોડ, હળવદ 13 કરોડ, વિરમગામ 15 કરોડ, ધાંગધ્રા 15 કરોડ, ભરૂચ 7 કરોડ, પોરબંદર 3 કરોડ રૂપિયા, વેરાવળ 69 કરોડ અને લીંબડી 3 કરોડ રૂપિયા હજુ સુધી ભર્યા નથી. હવે દર્શક મિત્રો, તમે એમ વિચારો કે અત્યારે મોટે ભાગની જે રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકાર આ જ વાત કરી રહી છે કે ભાઈ વીજળી મફતની ગેરંટી, પાણી મફતની ગેરંટી, શિક્ષણમાં આમ આપીશું તેમ આપીશું, આવી બધી વાતો કરતી હોય છે. અને મોદી સરકારે તો કેટલા છેલ્લા કેટલાક સમયથી કોરોના પછીથી લગભગ 80 કરોડ લોકોને મફત અનાજ આપે છે. આપણે આ જે નગરપાલિકાઓની વાત કરી કે આ વીજળી અને પાણીના બિલ નથી ભરતા, હવે એની પર કબજો કોનો છે? કબજો તો બધી જ નગરપાલિકાઓનો ભાજપનો કબજો છે. હવે ગુજરાતને સમૃદ્ધ રાજ્ય આપણે કહીએ, અહીંયા ઉદ્યોગો છે, અહીંયા બધું ગ્રોથ સારો છે, આમ છે તેમ છે, ગુજરાત વિશેની આપણે બધી જ વાત કરીએ, સરકારની ભરપૂર ટેક્સની આવક છે, તો નવાઈ એ વાતની લાગે કે શું ગુજરાત સરકારની પાસે આ 1544 કરોડ રૂપિયા ભરવાના પૈસા નથી? શું ગુજરાત સરકાર એટલી બધી ગરીબ છે કે આટલો પૈસા નથી ભરી શકતી? આનો મતલબ સીધો એમ પણ થાય કે હવે ધારો કે નગરપાલિકાઓ બિલ નહીં ભરશે અને સરકાર પછી એમ કહેશે કે ભાઈ ચલો આ બહુ મોટું થઈ ગયું છે, માફ કરી દો. હવે એ માફ તો કરી દેશે, પણ જે વીજળી કંપનીઓ છે એને આવક મેળવવા માટે, એને નફો કરવા માટે, એને ખર્ચાનું બેલેન્સ કરવા માટે એને જે વીજળીના જે પૈસા છે એ વધારવા પડશે, અને એ વધારો કોની પર આવશે? મારી અને તમારી પર આવશે. એટલે પ્રજાના પૈસે આ નગરપાલિકાઓ તાગરદિંદા કરે છે, વીજળીના વાપરે છે, એનો મતલબ એવો જ થયો. દર્શક મિત્રો, આ એક બહુ કમનસીબી છે કે એક ગરીબ પરિવાર કે
મધ્યમ વર્ગનો પરિવાર એકાદ વીજળીનું બિલ ચૂકી જાય અને કંઈક થોડા દિવસોમાં પણ વિલંબ થાય તો તરત જ વીજળી કંપનીના કર્મચારીઓ આવીને કનેક્શન કાપી નાખે, પાછો દંડ ભરાવે અને પાછું બિચારાઓની વીજળી ચાલુ થાય. અને એ રકમ કેટલી હોય? 500 રૂપિયા હોય, 2000 રૂપિયા હોય, 7000 રૂપિયા હોય, મેક્સિમમ 10000 રૂપિયા હોય. અને એની સામે આ 1500 કરોડ રૂપિયાના બિલ નહીં ભરે અને એ લોકોને કશું નહીં થાય તો એ શું સમજવું? એ આપણી કમનસીબી જ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.